નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં પાઠ 3 પરીક્ષા એના લેખક છે પન્નાલાલ પટેલ અને તેનો પ્રકાર છે ભૂત કથા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બોર્ડ પર આપણે લખવાનું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો જવાબ લખો. તો અહીંથી હું વિકલ્પ પણ બે વાર બોલીશ અને એનો જવાબ પણ બે વાર બોલીશ. તમારે તમારી માર્કબુકમાં એ લખવાના રહેશે. ત્યારબાદ આપણે એક એક વાક્યના પ્રશ્નનો જવાબ જોઈશું. મારી સાથે સાથે તમે લખજો, બરોબર છે? પહેલા છે પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. ફરીથી બોલું છું, પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. તો તેનો જવાબ છે પન્નાલાલ પટેલ. બીજો વિકલ્પ છે મોલ પરનું સોનું કોણ ભેગું કરવા લાગ્યું હતું. મોલ પરનું સોનું કોણ ભેગું કરવા લાગ્યું હતું. તો તેનો જવાબ છે વસંતનો વાયરો. શું છે જવાબ તેનો? વસંતનો વાયરો. ત્રીજો વિકલ્પ છે શાળામાં શાની પરીક્ષા લેવાવાની હતી. શાળામાં શાની પરીક્ષા લેવાની હતી. તો જવાબ છે શિષ્યવૃત્તિની પરીક્ષા. શાની? શિષ્યવૃત્તિની. કોના બાપા શાળાના હેડમાસ્ટર છે? કોના બાપા શાળાના હેડમાસ્ટર છે? તો જવાબ છે નટુડાના. નટુડાના. પછીનો વિકલ્પ છે શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેસવાના હતા. શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેસવાના હતા? તો જવાબ છે 10. પછીનો પ્રશ્ન છે અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે શું? તો તેનો જવાબ છે શિક્ષણના અધિકારી. ત્યાર પછીનો વિકલ્પ છે મહાદેવે પોતાનું દફતર કોને આપ્યું? તો તેનો જવાબ છે શંકરને. પછીનો વિકલ્પ છે મહાદેવના કાકાનું સ્વભાવ કેવો હતો? ફરીથી પ્રશ્ન બોલું છું, મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો? તો જવાબ આવશે ખારીલો. ત્યાર પછીનો પ્રશ્ન ગામમાંથી લોકોના મળ માંગીને કોણે ખેતર વવડાવ્યું હતું? ગામમાંથી લોકોના મળ માંગીને કોણે ખેતર વવડાવ્યું હતું? તો જવાબ આવશે કુશાલ માએ. કોણે? કુશાલ માએ. ત્યાર પછીનો વિકલ્પ પરીક્ષા પાઠમાં તે સૂરજની ગતિ સારા તરફ વધતી જતી એટલે શું? તેનો જવાબ છે સારાનો સમય થતો જતો હતો. ત્યાર પછીનો વિકલ્પ ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખોમાં શું દેખાયું? તો જવાબ લખશો માનવતાની સરવાણી. ત્યાર પછીનો વિકલ્પ ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને કહ્યું? ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને કહ્યું? તો જવાબ આવશે શિક્ષકને. ત્યાર પછીનો વિકલ્પ છે પેપર લઈને મંડી પડ્યો, મહાદેવ વિશે તમે શું વિચારો છો? તો જવાબ આવશે તેને ઘણું આવડતું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વ્યાકરણ હશે એ એટલું જ વર્ડ પર જોઈશું. જ્યારે આ પ્રશ્નના જવાબ આવી રીતે હું પ્રશ્ન બોલીશ અને તેના જવાબ બોલીશ તમારે લખવાના રહેશે. હવે આપણે એક એક વાક્યના પ્રશ્નના જવાબ જોઈશું. ઉપાડો પગ, મારે આજે પરીક્ષા આપવાની છે. આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવશે આ વાક્ય એક છોકરો બોલે છે. પછીનો પ્રશ્ન પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે? તો જવાબ આવશે વસંત ઋતુનું વર્ણન કર્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? તો તેનો જવાબ આવશે શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે, શિષ્યવૃત્તિ વિશે તેમજ પહેલો નંબર લાવવા વિશે વાત કરતા જતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન પરીક્ષામાં પાસ થવા વિશે
પાસે મહાદેવનો સ્વવિશ્વાસ હતો તો તેનો જવાબ છે કે મહાદેવને વિશ્વાસ હતો કે પોતે પહેલા નંબરે આવશે તેમજ તેને 15 રૂપિયા માસિક શિષ્યવૃત્તિ મળશે ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાધિકારીના મેળદાર કોણ હતા તો વિદ્યાધિકારીના મેળદાર ધનશંકરના માસા હતા ત્યાર પછીનો પ્રશ્ન મહાદેવે ભાઈબંધોની કઈ વાત મંજૂર રાખી તો તેનો જવાબ છે મહાદેવે ભાઈબંધોને ઉજાણી આપવાની વાત મંજૂર રાખી ત્યાર પછીનો પ્રશ્ન મહાદેવની નજર એકાએક શા માટે થંભી ગઈ તો તેનો જવાબ છે મોલ ખાતી ગાયને જોઈને મહાદેવની નજર એકાએક થંભી ગઈ ત્યાર પછીનો પ્રશ્ન તારી માસીના ખેતરમાં છે આ વાક્ય કોણ બોલે છે તો તેનો જવાબ છે આ વાક્ય સંકર નામનો છોકરો બોલે છે મહાદેવે શંકરને દફતર આપીને શું કહ્યું તો મહાદેવે શંકરને દફતર આપીને કહ્યું લેને શંકર હું ગાયને હમણાં જ માંગીને આવું છું આ બધા એક એક વાક્યના છે માટે હું લખાઈ દઉં છું જે બોલું છે તમારે લખી દેવાના રહેશે મહાદેવ કાકડો કાઢી નાખવાની એવું કોને જોઈને બોલે છે તો મહાદેવ કાકડો કાઢી નાખવાની એવું એક ગાયને જોઈને બોલે છે ત્યાર પછીનો પ્રશ્ન માસીના ખેતરમાં ઘઉંનો મોલ ચરતી ગાયને જોઈને મહાદેવના મુખમાંથી કેવા શબ્દો સરી પડ્યા તો મહાદેવના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા કે કાકડો કાઢી નાખવાની તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિકલ્પો જોયા અને એક એક વાક્યના પ્રશ્નના જવાબ જોયા ત્યાર પછી આવતીકાલે આપણે મુદ્દા સંગ્રહ